अधिकारी मदद में रही पोलिस ढोर डब्बा पूरवा अमदावाद रखड़ता ढोर कारण अनेक लोग जीव गुमाव्या छे। हवे हाईकोर्टना कड़क निर्देशों बाद पोलीस एक्शन मोड में आवी छे। पोलीस द्वारा रखड़ता ढोर ने लई एक सप्ताह की ड्राइव योजाई रही छे, जेमा पोलीस की टीम एएमसी ना अधिकारीओनी मदद में रहीने रखड़ता ढोर पकड़शे। जो कोई कामगिरी दरमियान हुमलो करवानो प्रयास करशे तो तेनी सामे कार्यवाही करवामां आवशे। अमदावाद शहेरना हॉटस्पॉट गणाता विस्तार जेवा कि नरोडा, ओढव, एसपी रिंग रोड, टीवी 9 टावर, ज्यां ढोरनो त्रास वधु छे, एवी जग्याए लोकल थाना अधिकारी द्वारा सतत पेट्रोलिंग करवाना आदेश माननीय सीपी सर अने माननीय जॉइंट सीपी ट्राफिक द्वारा आपवामां आव्या छे। आ उपरांत छेल्ला बे दिवसथी थाना अधिकारी द्वारा ढोर मालिको साथे मीटिंग करी तेमने जनजागृति लावाना प्रयत्नो पण हाथ धरवामां आव्या छे। અને આ કાર્ય અંતર્ગત છેલ્લા એક મહિનાની અંદર અમદાવાદ શહેરમાં લગભગ 80 જેટલા રખડતા ઢોર માલિકો વિરુદ્ધમાં કેસીસ કરવામાં આવ્યા છે અને 59 જેટલા જે રખડતા ઢોર છે એ પોલીસના ઇનિશિયેટિવથી કોર્પોરેશન દ્વારા પકડી અને એમને ઢોરના ડબ્બામાં પૂરવામાં આવ્યા છે। આ ઉપરાંત અમદાવાદ શહેરના વિવિધ હોટસ્પોટ કે જે રખડતા ઢોરનો ત્રાસ વધારે છે, જેવા કે નરોડા, ઓઢવ, એસપી રિંગ રોડ, ટીવી 9 ટાવર વગેરે આઇડેન્ટિફાઈ કરી અને ત્યાં લોકલ થાણા અધિકારી અને એમની ટીમ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ કરવા માટે પણ દિશા નિર્દેશ માન્ય સીપી સર અને માન્ય જોઈન્ટ સીપી ટ્રાફિક દ્વારા આપવામાં આવ્યા છે। આ ઉપરાંત છેલ્લા બે દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારની અંદર થાણા અધિકારીઓ દ્વારા જે ઢોર માલિકો છે એમની સાથે જનજાગૃતિ મીટિંગ કરી અને એમના જે ઢોર છે એને રસ્તા પર છૂટા ન મૂકી દેવા માટેની જનજાગૃતિ લાવવા માટે પણ વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત અમદાવાદ પોલીસ તરફથી તમામ જે ઢોર માલિકો છે એમને અપીલ છે કે આ પ્રકારે પોતાના ઢોરને રખડતા ના મૂકી, જેથી કરીને બીજા કોઈ નાગરિકનો જીવ જે છે એ જોખમમાં ના મુકાય અને અમદાવાદના નાગરિકોને પણ અપીલ છે કે આ પ્રકારનું કોઈ પણ ન્યુઝ જો આપને આજુબાજુ જોવા મળે છે તો અમારા 100 નંબર 1095 અથવા સોશિયલ મીડિયા પર આ ફોટો પાડીને અમને વિગતો મોકલી આપો, કોર્પોરેશનની સાથે રહી અને યોગ્ય કાયદેસરની કાર્ય